ભરૂચના દહેજ બાયપાસ રોડ પર આવેલ મનુબર ચોકડી નજીક વારંવાર અકસ્માતો સર્જવાના બનાવો બને છે, જેમાં અગાઉ અનેક નિર્દોષો અને માસૂમ બાળકોના મોત નિપજ્યા છે। મનુબર ચોકડી જાણે મોતની ચોકડી બની ગઈ હોય તેમ સ્થાનિકો માની રહ્યા છે। ગઈકાલે રાત્રિના સમયે પણ ચોકડી પર ગુજારા અકસ્માતમાં વધુ એક પરિવારના વ્યક્તિનો ભોગ લેવાયો છે। ભરૂચ દહેજ ઇન્ડસ્ટ્રીયલ કોરિડોર ઉપર મનુબર ચોકડી મહત્વનો પોઈન્ટ છે। મનુબર ચોકડીની આજુબાજુમાં જ મુનસી સ્કૂલ, મુનસી આઈટીઆઈ, ઇકરા સ્કૂલ, વીસીટી ગર્લ્સ સ્કૂલ વગેરે જેવી કેટલીક શૈક્ષણિક સંસ્થાઓ તેમજ અસંખ્ય સોસાયટીઓ આવેલી છે। આ રોડ 24 કલાક મહાકાય વાહનોથી ધમધમતો હોવા છતાં ટ્રાફિક સિગ્નલ અને હાઈ માસ્ટ લાઇટનો અભાવ હોવાથી આ વિસ્તારના રહીશો દ્વારા વારંવાર રજૂઆતો કરવા છતાં તંત્ર જાણે આ ખાડા કાન કરી રહ્યું છે, જેથી પોલીસ તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી કરી અહીં થતા અકસ્માતોના બનાવો નિયંત્રણમાં લેવાય તે માટે ભરૂચ જિલ્લા યુવક કોંગ્રેસ સમિતિના પ્રમુખ શકીલ અકુજી, યુવા નેતા કારી આગેવાન સંદીપ માંગરોલાની આગેવાનીમાં મોટી સંખ્યામાં કોંગી કાર્યકરોએ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી। અનિયમિત અનીતિ પ્રમાણે ગમે ત્યાં ઊભી રહી જાય છે, એને લઈને થતા એક્સિડન્ટનો ઘણી જગ્યાએ અંધારું હોવાથી રાતના ટાઈમમાં અંધારું હોવાથી એક્સિડન્ટો થતા છે, એ અટકાવવા માટે એસપી સાહેબને રૂબરૂ મળી રજૂઆત કરી છે। આવનારા દિવસોમાં એસપી સાહેબ અમારી કામને પૂરું કરશે, અમને મદદ કરશે એવી અમને આશા આપી છે। જય હિન્દ, જય ભારત। પણ અત્યાર સુધીનું કંઈ થયું નથી, આ કામ 5 વર્ષ આગળ થઈ જવું જોઈએ। આજે બી તે વસ્તુની 5 વર્ષ સુધીના કન્ટિન્યુઅસ માંગ છે અને આજે બી નિરાકાર આવ્યું નથી। સાહેબને આજે રજૂઆત કરી, અમને ઉમ્મીદ છે કે સાહેબ શોર્ટ ટાઈમની અંદર આ કામ અમારું પૂરું કરી આપે।